નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો તાસમાં આપણે તમારા ધોરણ ત્રણ માં વિષય પર્યાવરણ એટલે કે આસપાસમાં આપણે ચોથા પાઠની શરૂઆત કરી હતી જેનું નામ છે છોટું ઘર વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે ચિત્ર દ્વારા છોટું જે છે એ એક છોકરો છે અને એ પ્રથમવાર અમદાવાદ શહેરમાં આવે છે પછી તેને કેવી કેવી મુશ્કેલીઓ પડે છે અને કેવી રીતે તે એ શહેરમાં પોતાનું ઘર શોધી કાઢે છે અને એ ઘરની આસપાસ તે કઈ કઈ વસ્તુનું નિર્માણ કરે છે અને બીજા વ્યક્તિઓ જે છે એ પણ અમદાવાદમાં આવે છે અને કેવી રીતે એ લોકોને તે આશ્રય આપે છે પછી પોતાના આસપાસનો વિસ્તાર છે એને કેવી રીતે તે સજાવે છે એના વિશે વાત કરી ગયા પછી આપણે આ ચિત્ર વાર્તાને અનુરૂપ કેટલીક ચર્ચાઓ પણ કરી ગયા કે છોટુ પોતાની ઘરની આસપાસ કેવી કેવી વસ્તુનું નિર્માણ કરે છે કોને આશરો આપે છે છે તે કઈ કઈ મુશ્કેલીઓ અનુભવે વગેરે આપણે વાત કરી ગયા હવે આપણા પાઠમાં આગળ વધીએ એનામાં છે જોડકા ગાઈએ હવે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે એક બાળક અને માતા વચ્ચે જે વાત વાતચીત થાય છે એ વાતચીત અહીં જોડકા દ્વારા રજૂ કરવામાં આવી છે એના વિશે ભણવાનું છે ઘર પ્રિય ઘર રોજ તું તો કહે છે માં કે આ બસ આપણું ઘર કહેવાય પણ હું કેમ માનું માં દેખાય છે આ સૌનું ઘર હવે આ બાળક શું કહે છે કે માં તું રોજ કહે છે કે આ ઘર જે છે એ બસ આપણું છે પણ હું કેમ માનું કે આ આપણું ઘર છે મને તો આ સૌનું ઘર દેખાય છે જો તો આ ઉંદરડા કેવા પકડા પકડી રમતા મચ્છર કેવા ઉડી રહ્યા છે ઘરમાં કરોડિયા ભમતા હવે ઘરમાં માત્ર એ જ નથી રહેતા માતા એના પિતા કે એના જે પરિવારના સદસ્ય છે એ જ નહીં પણ એની સાથે કોણ કોણ રહે છે ઉંદરડા છે અને એ ઉંદરડા શું કરે છે પકડા પકડી રમી રહ્યા છે પછી મચ્છર ઉડી રહ્યા છે અને કરોડિયા પણ ભમે છે એટલે ઘરમાં માત્ર આપણે જ નથી રહેતા માટે એ આપણું જ ઘર નથી પણ આ બધા પ્રાણીઓનું પણ ઘર છે અને ધીમે રહી સરકતી હારબંધ આ કીડી કીડીઓ જો ક્યાં દોડી જતી હવે કે છે કે આ ઘરોડીને તું જોતો કેવી ધીમે ધીમે રીતે સરકે છે અને હારબંધ આ કીડીઓ જે હારમાં એક હારમાં જાય છે હરોળમાં જાય છે કાળી કીડીઓ એ કેવી દોડી દોડીને જાય છે માં જો ત્યાં આંગણિયામાં પંખી કેવા ચણે છે બિલકુલ બહેન ને મારી માફક દર વાતે ઝઘડે છે અને પછી શું કે છે આપણા આંગણામાં પંખી કેવા મસ્ત ચણે છે અને કેવી રીતે વાતો કરે છે જાણે હું ને બહેન જે મીઠો ઝઘડો કરીએ છીએ એવી રીતે એકબીજામાં ઝઘડે છે એવું લાગી રહ્યું છે એટલે જ કહું છું માં ઘર નથી ફક્ત મારું ઘણા સમયથી આ બધા રહે છે આ ઘર છે સૌનું સહિયારું હવે બાળક શું કહે છે કે માં એટલે તો હું તને કહું છું કે આ ફક્ત મારું ઘર નથી પરંતુ ઘણા સમયથી આ જે જીવજંતુ અને પ્રાણીઓ છે એ પણ રહે છે એટલે અમારા બધાનું સહિયારું છે આ ઘર હવે આ જોડકાનું જે રચના છે એ કોણે કરી છે ગુજરાતી ભાવાનુવાદ સાથે નીરુ પટેલ જે જયપુરના છે તેમણે કરી છે ઉંદરની આંખો નબળી હોય છે હા તેની સુગંધ સ્પર્શ અને સ્વાદની ઇન્દ્રિયો ખૂબ જ ઉત્તમ હોય છે હવે અહીં જે ઉંદરની જે વાત કરવામાં આવી છે એ ઉંદરની આંખો જે હોય છે એ તો નબળી હોય છે પરંતુ તે સુગંધને સરળતાથી પારખી શકે છે સ્પર્શ સરળતાથી કરી શકે છે સ્વાદને સરળતાથી અનુભવી શકે છે એટલે એની ઇન્દ્રિયો જે છે એ ખૂબ જ સતેજ એટલે કે ઉત્તમ હોય છે ખરું કહેવાય ને ઘરમાં જોવા મળતા અન્ય બે જીવના ચિત્ર દોરો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં કેટલા બધા જોડકા દ્વારા અલગ અલગ જીવજંતુઓ વિશે માહિતી મેળવી કે આ જે જીવજંતુઓ છે એ આપણા ઘરમાં આપણી સાથે વસવાટ કરે છે અને તેઓ કઈ કઈ ક્રિયાઓ કરે છે એના વિશે આપણે જોડકામાં બની ગયા હવે એ સિવાયના બીજા બે જીવજંતુ જે છે એમના ચિત્રો આપણે અહીં કોષ્ટકમાં દોરવાના છે પછી એ ચિત્રો કોષ્ટકમાં દોરી અને એનામાં સરસ મજાના રંગો પણ પૂરવાના રહેશે પછી તમે અહીં જે જીવ જંતુનું તમે ચિત્ર દોર્યું છે એ ચિત્ર નું નામ આપણે અહીં લખવાનું છે આ જે બે કોષ્ટક આપવામાં આવ્યા છે ને એ કોષ્ટકમાં અહીં તમે જેનું ચિત્ર દોરશો એ જે જીવ જંતુ કે પ્રાણીનું તમે ચિત્ર દોરો છો એનું નામ આપણે અહીં લખવાનું છે અને આ ચિત્ર દોરીને તમને આજે જ મને એનો ફોટો પાડીને મોકલવાનો રહેશે યાદ કરો અને લખો તમે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને એક પ્રશ્ન પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આપણે આપણા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખીએ છીએ હવે આપણે ઘરમાં પ્રથમ શું કરીએ ઝાડુ પોતા કરીને ઘરને સ્વચ્છ કરીએ છીએ બધી વસ્તુઓ વ્યવસ્થિત જગ્યાએ મૂકીએ છીએ પછી દિવાલોમાં કે અગાસીમાં જે ઝાડા હોય છે એને સાફ કરીએ છીએ પછી આપણા ઘરની બહાર આંગણામાં પણ જો કચરો હોય તો એને સાફ કરીએ છીએ અને જે કચરો હોય છે એ બધા કચરાને ક્યાં મૂકીએ છીએ કચરાપેટીમાં મૂકીએ છીએ આમ આપણે ઘરને સ્વચ્છ રાખીએ છીએ વિચારો અને કહો તમે તમારા ઘરનો કચરો ક્યાં ફેંકો છો હવે વિદ્યાર્થી મિત્રો તમને વિચારીને આન્સર આપવાનો છે કે આપણા ઘરમાં જે સફાઈ થાય છે અને એનો જે કચરો ભેગો થાય છે એ કચરો આપણે ક્યાં નાખીએ છીએ તો એ કચરાને આપણે કચરા પેટીમાં નાખીએ છીએ અથવા તો બારે ઉકરડા ઉપર ફેંકી આવીએ છીએ તો આપણે શું કરશું જો આપણે કચરાપેટીમાં પેટીમાં નહીં નાખતા હોઈએ કચરો તો હવેથી આપણે તેમ એ કચરાનો નિકાલ નહીં પરંતુ શું ઘરમાં એક કચરાપેટી પેટી અને કચરાપેટીમાં કચરો નાખશું શું તમારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે હવે વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારું જે ઘર છે એની આસપાસનો જે વિસ્તાર છે જે આસપાસની જગ્યા છે એ સ્વચ્છ છે કે ગંદુ પડ્યું છે ત્યાં બધું જેમ તેમ કચરો પડ્યો હોય પાણી જેમ તેમ વહેતું હોય એવું છે કે પછી સ્વચ્છ છે એ સ્વચ્છ છે ને જો ના હોય તો આપણે અહીં શું લખશું ના મારી ઘરનો આસપાસનો જે વિસ્તાર છે એ સ્વચ્છ નથી અને સાના માટે સ્વચ્છ નથી એ પણ અહીં જણાવવાનું રહેશે તમારું ઘર સ્વચ્છ રાખવામાં કોણ કોણ મદદ કરે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણા ઘરમાં આપણે એકલા તો સફાઈ કરતા જ નથી હોતા આપણે તો નાના નાના બાળક કહેવાય માટે આપણા ઘરમાં સફાઈ કોણ કરે છે આપણા મમ્મી કરે પછી આપણા મમ્મીને અન્ય જે આપણા ઘરના સભ્યો જે છે એ પણ મદદ કરતા હોય છે જેમ કે આપણી બેન મોટી બેન હોય તો મોટી બેન પછી આપણા કાકી હોય કે આપણા મોટા ભાઈઓ હોય પપ્પા હોય દાદીમાં હોય વગેરે સદસ્યો આપણા ઘરમાં સફાઈ કરવા માટે મદદ કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો આપણને પણ ઘરમાં સ્વચ્છતા રાખવા માટે મમ્મીને મદદ કરવી જોઈએ પછી આપણે પણ ઘરમાં કચરો ફેલાવવો જોઈએ નહીં અને મમ્મીને વધારે કામ ન થાય એના માટે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ વગેરેનું પણ આપણને પણ ધ્યાન રાખીને આપણે પણ ઘરમાં સ્વચ્છતા રાખી શકીએ છીએ એટલે આપણે પણ આપણા ઘરમાં મદદ કરી શકીએ છીએ ઘરને સાફ રાખવા માટે જુઓ લતાનું ઘર કેવું સુંદર રીતે શણગારેલું છે વિદ્યાર્થી મિત્રો અહીં તમને લતાનું ઘર આપવામાં આવ્યું છે અને એને કેવી સરસ રીતે શણગારવામાં આવ્યું છે તોરણ લગાવવામાં આવ્યું છે રંગોળી પૂરવામાં આવી છે એની ઘરની આસપાસ કાંઈ પણ કચરો નથી એકદમ સાફ સુફ છે પછી બગીચો બનાવવામાં આવ્યો છે આમ એના ઘરને સારી રીતે સજાવવામાં આવ્યો છે એ તમને અહીં ચિત્રમાં બતાવવામાં આવ્યું છે વિચારો અને લખો શું તમારા ઘરને શણગારવાની કોઈ બીજી રીત છે કેવી રીતે હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને વિચારીને આન્સર આપવાનો છે કે આપણા ઘરને આપણે આના સિવાય બીજી રીતે શણગારી શકીએ છીએ અને કેવી રીતે શણગારી શકીએ એ અહીં આપણે આન્સર ના રીતે લખવાનું છે હા અમે પણ ઘરના આંગણાને રંગોળી પૂરીને તોરણો બાંધીને અથવા તો મસ્ત ગાર્ડન બનાવીને સજાવી શકીએ છીએ પૂછો અને લખો તમારા મિત્રોને પૂછો તેઓ ક્યારે અને કેવી રીતે શણગારે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક પ્રવૃત્તિ કરવાની છે એનામાં શું કરવાનું છે આપણે આપણા આસપાસ રહેતા જે મિત્રો છે એમને પૂછવાનું છે કે તમે તમારા ઘરને કેવી રીતે સ્વચ્છ રાખો છો અને કેવી રીતે શણગારો છો હવે અલગ અલગ આપણા પ્રસંગો અને ઉત્સવો આવે છે ત્યારે આપણે આપણા ઘરની સજાવટ કરીએ છીએ ને તો એ લોકોને એવી રીતે પૂછવાનું કે તમારા ઘરમાં ઉત્સવ હોય કોઈ પ્રસંગ હોય તો તમે તમારા ઘરને કેવી રીતે શણગારો છો પછી એ શું જવાબ આપે છે એ અહીં જણાવવાનું રહેશે વિચારો અને લખો તમે ઘરને શણગારવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો તેના નામ લખો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા ઘરને સજાવવા માટે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે એ વસ્તુઓના નામ આપણને અહીં જણાવવાના છે તો આપણે ઘરને શણગારવા માટે પ્રથમ તો બારી બારણાનો ઉપયોગ કરીએ ફૂલો રંગોળી પછી તોરણ છે પડદા છે સોફા છે તકિયા છે આવી ઘર સુશોભનની ઘણી બધી એવી વસ્તુ જે છે એને આપણે ઘર સજાવવામાં ઉપયોગમાં લઈએ છીએ પછી આપણે ઉત્સવો હોય ત્યારે તોરણ બનાવીએ છીએ પછી ઘરમાં રંગોળી પૂરીએ છીએ પછી ઘણી બધી એવી લાઇટ જે હોય છે એ લગાવીએ છીએ આમ આપણે ઘર શણગારવા માટે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ચાર છોટુનું ઘર એ પૂર્ણ થાય છે આ પાઠમાં આપણે જાણ્યું કે આપણા ઘરને આપણે કેવી રીતે શણગારી શકીએ છીએ કેવી કેવી વસ્તુનું નિર્માણ આપણા ઘરમાં કરી શકીએ છીએ કેવી રીતે આપણા ઘરને આપણે સ્વચ્છ રાખી શકીએ છીએ અને આપણા ઘરમાં માત્ર આપણે જ નહીં પરંતુ અન્ય જીવજંતુઓ અને પ્રાણીઓ પણ છે એ પણ આપણી સાથે વસવાટ કરે છે અને એ આપણું જ ઘર નહીં પરંતુ એનું પણ ઘર છે અને આપણે ઘર સજાવવા માટે કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ વસ્તુઓ વિશે પણ આપણે આ પાઠમાં જાણી ગયા વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે આગળનો પાઠ આપણે આગળના વિડીયો તાસમાં ભણીશું